તે ફરવા માટે આજે આ વિડીયોની અંદર આપણે સૌ એકત્ર થયા છીએ તો સૌથી પહેલાં તો આ જે ભરતી છે જે ગુજરાત રાજ્ય વાહન માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ જે છે તેના દ્વારા બહાર પાડવામાં આવી છે ફરી એકવાર તમને જણાવું છું કે આ ભરતી માટે કોઈ પણ જાતની જે પરીક્ષા છે તે લેવાવાની નથી સીધું જ તમારું જે ડોક્યુમેન્ટ તમે આપશો તેના આધારે જે તમારી ભરતી હશે તો તેની અંદર એપ્રેન્ટિસ ભરતી ઓગસ્ટ ટુ અંદર જે અરજી કરવા માટેની તારીખ છે તે સત્યાવીસ બાર બે હજાર એકવીસ થી લઈને ત્રણ એક બે હજાર બાવીસ સુધીની છે કે સત્યાવીસ તારીખથી ત્રણ એક બે હજાર બાવીસ સુધી છે અને તમારા જેટલા પણ પ્રમાણપત્રો છે સામાન્ય રીતે જે પ્રમાણપત્રો કોઈ પણ પરીક્ષાની અંદર આપણે અપલોડ કરવાના હોય છે તો યાદ રાખજો આમાં કોઈ પણ ફોર્મ પણ ભરવાનું નથી કે તમારે કોઈ ડોક્યુમેન્ટેશન પણ ફરવાનું નથી તમારા જે જરૂરી પ્રમાણપત્રો છે તેની નકલ સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તમારે કયા સ્થળે જવાનું છે એસટી વિભાગીય નિયામકશ્રીની કચેરી પડદા ભીડ હનુમાન રોડ સંસ્થા ભુજ કચ્છ આ જગ્યાએ જઈને તમારા જે પણ ડોક્યુમેન્ટ હોય તે તમારે આપવાના રહેશે ત્યાં તેમની જે નકલ છે તે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે વેરીફાય કરીને ત્યાં લઈ લેવામાં આવશે ફરી એકવાર એડ્રેસ તમને જણાવો એસટી વિભાગીય શ્રીની કચેરી પડદા ભીટ હનુમાન રોડ સંસ્કાર નગર ભુજ કચ્છ સમયવાળો જે છે અગિયાર વાગ્યાથી લઈને બે વાગ્યા સુધી અગિયાર વાગ્યાથી લઈને બે કલાક સુધી મતલબ આ ત્રણ કલાકનો જે સમયવાળો છે ત્યારે તમારે આ જે તમારા ડોક્યુમેન્ટ છે તે લઈને ત્યાં પહોંચવાનું રહેશે આ જગ્યાએ હવે કેટલી જગ્યા માટે આ ભરતી છે તો મિત્રો યાદ રાખજો કુલ એસી જે ઉમેદવારો છે તેનું સિલેક્શન આ ભરતીની અંદર કરવાનું છે હવે પાંચ જુદા જુદા જે ડિપાર્ટમેન્ટ પડે છે તેમાં સૌથી પહેલો અને મહત્વનો જે ડિપાર્ટમેન્ટ છે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિન આસિસ્ટન્ટ જે છે જેના માટે વયમર્યાદા જે છે તે અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષ અઢાર વર્ષથી લઈને અઠ્યાવીસ વર્ષના કોઈ પણ ઉમેદવાર આની અંદર એપ્લાય કરી શકીએ છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો ધોરણ દસ પાસ કોઈ પર વિદ્યાર્થી અથવા તો આઈટીઆઈ પાસ કોઈ પણ હોય તે આની અંદર એપ્લાય ફરી શકીએ છે તો ખાસ તો દસ પાસ જે વિદ્યાર્થીઓ છે તેના માટે આ સરકારી નોકરીની જે સુવર્ણ તક છે તે આપણે માની શકીએ દસ પાસ કોઈ પણ વિદ્યાર્થી આની અંદર એપ્લાય કરી શકીએ છીએ અથવા તો આઈટીઆઈ પાસ હોય એવો કોઈ પણ વિદ્યાર્થી જે છે તે આની અંદર એપ્લાય ફરી શકીએ છે આ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ જે છે તેની વાત છે તો આપણે ફરી બીજી જે ચાર મહત્વની પોસ્ટ છે તેના વિશે જોઈએ ફાસ તો આ તારીખ નોંધી લેવી તમારે સત્યાવીસ બાર બે હજાર એકવીસથી ત્રણ એક બે હજાર બાવીસ અને આ જે સરનામું છે ત્યાં જઈને તમારે ડોક્યુમેન્ટ તમારા સબમિટ કરાવવાના રહેશે યાદ રાખજો કોઈ પરીક્ષાના આધારે આજે ભરતી છે તે મિત્રો કરવાની નથી તમારે ત્યાં જઈને તમારા જે ડોક્યુમેન્ટ છે તે આપવાના રહેશે તો આ કોમ્પ્યુટર ઓપરેટરની આપણે વાતચીત કરી તો આગળ જે બીજી મહત્વની ચાર બીજા ડિપાર્ટમેન્ટ પડે છે તેના વિશે હવે વાતચીત કરીએ મિત્રો કોમ્પ્યુટર ઓપરેટરની જે મહત્વની વાત હતી તે આપણે જોઈ ડિપાર્ટમેન્ટ પડે છે તો યાદ રાખજો કે કોમ્પ્યુટર ઓપરેટરની અંદર જે વયમર્યાદા છે તે અઢારથી અઠ્યાવીસ વર્ષ આપવામાં આવી હતી હવે જે ચાર ડિપાર્ટમેન્ટની આપણે વાત કરવાના છીએ તેના માટે વયમર્યાદા અઢારથી માંડીને ત્રીસ વર્ષ છે બે વર્ષનો વધારો છે અઢારથી માંડીને ત્રીસ વર્ષ એ જ તો મોટર મિકેનિક વેહિકલ ત્યારબાદ મિકેનિક ડીઝલ ત્યારબાદ ઓટો ઇલેક્ટ્રિશિયન અને નંબર વેલ્ડર હવે યાદ રાખજો મોટર મિકેનિક મિકેનિક ડીઝલ અને ઓટો ઇલેક્ટ્રિશિયન જે છે તેના માટેની શૈક્ષણિક લાયક વાત છે ધોરણ દસ પાસ અથવા તો આઈટીઆઈ પાસ ધોરણ દસ પાસ કોઈ પણ વિદ્યાર્થી અથવા તો આઈટીઆઈ પાસ કોઈ પણ ઉમેદવાર હોય તે આ ત્રણ ની અંદર એપ્લાય કરી શકે છે વેલ્ડરના ફોર્મની અંદર તે પણ આ વેલ્ડર જે છે તેના માટે એપ્લાય કરી શકીએ છે ઉંમર જે છે તે અઢાર થી ત્રીસ વર્ષ આ ત્રણની ની અંદર દસ પાસ અથવા તો આઈટીઆઈ પાસ વેલ્ડરની અંદર માત્ર નવ પાસ જે વિદ્યાર્થીઓ હોય તે એપ્લાય કરી શકીએ છીએ ખાસ વાત કે તાલીમ જે તમને આની અંદર આપવામાં આવશે ત્યાં તમને પાંચ રૂપિયાનું એક અરજીનો ફોર્મ આપવામાં આવશે જે ભરીને તમારે તેની સાથે તમારા જે ડોક્યુમેન્ટ હશે તે જોડવાના રહેશે તો તાલીમ જ્યારે તમને આપવામાં આવશે જો તમારું સિલેક્શન થાય તો તાલીમ દરમિયાન જે સ્ટાઇફેન્ડ છે તે સરકાર જે નક્કી કરશે એ પ્રમાણે તમારો જે પગાર ધોરણ છે તે મિત્રો નક્કી થશે તો મિત્રો આજના આ વિડીયોની અંદર ધોરણ નવ પાસ વિદ્યાર્થીઓ પણ એપ્લાય કરી શકીએ તેવી જે મહત્વની વાત છે તે આપણે જોઈએ મિત્રો હંમેશા પોતાના જીવનની અંદર સારામાં સારું કામ કરો અને સર્વશ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરો એટલે આપણે અહીંયા લખ્યું છે ડૂ ધ બેસ્ટ બી ધ બેસ્ટ એટલે સારામાં સારો પ્રયત્ન કરો અને સર્વશ્રેષ્ઠ બનો જીવનની અંદર જે પણ કામ કરો તેની અંદર પોતાનો સો ટકા હંમેશા આપવાનો પ્રયત્ન ફરો ફરમાં આપણા હાથની વસ્તુ છે મિત્રો ફળ આપણા હાથની વસ્તુ નથી ગીતા જયંતિનો બહુ સારો એવો વિડીયો જે છે આપ સૌએ નિહાળ્યો હશે તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી હશે આ જ પ્રમાણે જે પણ સરકારી નોકરીની જાહેરાતો છે કે એજ્યુકેશનને લગતી બીજી મહત્વની વાતો છે તે આપણે આ ચેનલની અંદર ફરતા રહીશું તમારે જેમ આપણે સારું ખાવાનું બનાવ્યું હોય તો જરૂર બીજાને આપવા જઈએ છીએ એ જ પ્રમાણે જો આ તમામ સારું લાગતું હોય તો બીજા લોકો સુધી પણ જરૂરથી પહોંચાડો આપ સૌનું જે ભવિષ્ય છે તે ખૂબ જ સુખમય બને એવી પરમસૃ પરમાત્માને પ્રાર્થના આપ સૌનો ખૂબ આભાર